24 सोल्युसन. मित्रों धातु निष्कर्षण ने पृष्ठ रसायन जो पेपर हो सोल्युशन डिस्कशन कर लीए. पहले क्वेश्चन तो सल्फाइड काची धातु सामान्य रीते फिन प्लावन पद्धति द्वारा संकेतीकरण पामे छे, परंतु नीचे में कई सल्फाइड काची धातु संकेतन रासायणिक निष्कलन वडे थाय छे. तो सामान्य रीते सल्फाइड काची धातु फिन प्लावन वडे थई सके छे, पण गोल्ड एंड सिल्वर ए बन्ने नी सल्फाइड काची धातु अलग संकेन्द्रीकरण जो है फिन प्लावन पद्धति थी न थाय एनु निष्कलन पद्धति थी थाय. माटे आर्जेंटाइट एटले के Ag2S ए सिल्वर नी सल्फाइड काची धातु छे, जेनु निष्कलन निष्कर्षण पद्धति थी थशे. माटे जवाब थशे डी. मेटे शू धरावे छे तो आपने खबर छे कि मेटे बराबर Cu2S अने FeS नु मिश्रण छे. मेटे एटले Cu2S प्लस FeS. Cu2S એટલે કે ક્યુપરસ સલ્ફાઇડ અને FeS એટલે કે ફેરસ સલ્ફાઇડ. માટે જવાબ ડી થશે. કાચી ધાતુનું સંકેન્દ્રીકરણની જલીય પ્રક્ષાલન પદ્ધતિનો સિદ્ધાંત જણાવો. તો કાચી ધાતુનું સંકેન્દ્રીકરણની જલીય પ્રક્ષાલન સિદ્ધાંત સાપેક્ષ ઘનતાના સિદ્ધાંત ઉપર આધારિત છે. માટે સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત જવાબ સાચો થશે. પાણીને શુદ્ધિકરણ કરવા માટે ફટકડીની કાર્યપદ્ધતિમાં શું બને છે? ક્વેશ્ચન આવો પૂછવામાં આવ્યો હતો, સાવ ઇઝી ક્વેશ્ચન હતો. તો જવાબ છે કે ભાઈ ફટકડીની અંદરમાં એલમ એટલે કે એલ્યુમિનિયમનો ક્ષાર જોડાયેલો હોય છે, એટલે એલ્યુમિનિયમ બિનજરૂરી કણોનું સ્કંદન કરે છે. માટે જવાબ થશે કે એલ્યુમિનિયમ ફટકડી દ્વારા માટી તેમજ અન્ય બિનજરૂરી કણોનું સ્કંદન થાય છે, એટલે કે એલ્યુમિનિયમ બિનજરૂરી કણોનું સ્કંદન કરી શકે છે. ઓકે, તો એ આન્સર થશે. જ્યારે કોપર પાયરેટને વધુ પડતી હવાની હાજરીમાં ભૂંજન કરવામાં આવે ત્યારે Cu2O અને SO2 મળે છે, પણ સાથે સાથે FeOની અશુદ્ધિ પણ મળે છે જે સ્લેગ તરીકે દૂર કરવામાં આવે છે. અહીં CO નું રિડક્શન કરી શકાય છે. સ્લેગની રચનામાં અભિવાહ તરીકે શું ઉમેરવામાં આવે છે, ફ્લક્સ તરીકે શું ઉમેરવામાં આવે છે? ક્વેશ્ચન આ હતો. તો આપણે ખબર છે કે ભાઈ FeO છે એ બેઝિક છે, તો માટે ફ્લક્સ તરીકે જે પણ પદાર્થ ઉમેરવામાં આવે એસિડિક જ હોવો જોઈએ, તો જ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને સ્લેગ બનશે FeSiO3 સ્લેગ. તો અભિવાહ તરીકે SiO2 એસિડિક SiO2, કારણ કે FeO બેઝિક છે, માટે જવાબ થશે એસિડિક SiO2. નીચેમાંથી કઈ પ્રક્રિયા નિસ્થાપન દર્શાવતી નથી? મિત્રો આપણને ખબર છે કે નિસ્થાપન પ્રક્રિયા એની અંદરમાં કોઈપણ એસ્ક એટલે કાચી ધાતુ છે એમાં રહેલી બાષ્પશીલ અશુદ્ધિ ને ગરમ કરીને દૂર કરવામાં આવે છે. તો અહીં આપણે જોઈએ છીએ કે કઈ પદ્ધતિમાં નિસ્થાપન દર્શાવાતું નથી, તો જવાબ બી છે, ભૂંજનની પ્રક્રિયા છે. 2Cu2S પ્લસ 3O2 હિટ ગિવ્સ 2Cu2O પ્લસ 2SO2. આ ભૂંજનની પ્રક્રિયા છે, માટે જવાબ થશે બી. બાકીની ત્રણેય પ્રક્રિયાની અંદરમાં બાષ્પશીલ અશુદ્ધિ કાર્બન ડાયોક્સાઇડ અથવા તો પાણી સ્વરૂપને દૂર થઈ શકે છે. સિલ્વર ધાતુની મંદ જલીય NaCN સાથેની પ્રક્રિયા કરતા જલ દ્રાવ્ય સંકીર્ણ સંયોજનો બને છે, કોની હાજરી છે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રક્રિયા કરવામાં આવે છે એટલે ઓક્સિજનની હાજરી પ્રક્રિયા